नमस्ते मित्रों, आयुर्वेद में आपनो फरी एक बार स्वागत छे। आज आपणे फरी एक पेशंट जोड़े बात करवाना छे। जे रीते तमे जाणो छो के आपणे लाइव इंटरेक्शन पेशंट्स नु करता होईए छे, आज आपणी जोड़े एक पेशंट छे कुसुमबेन करीने छे। पोरबंदर थी अहींया ट्रीटमेंट करावा माटे आव्या छे। केस नी जो वात करू तो घूंटण अने कमर बोथ नी जॉइंट पण गयेला अने लंबर मां पण एमने तकलीफ। एमनो एमआरआई जे छे के L1, 2, 3, 4 अने 5 बधा बल्जिंग छे अने साथे केनल स्टेनस 8.6 mm नो छे। अने बोध नीमा पण डॉक्टरોએ આવ્યા ત્યારે TKR સજેસ્ટ કરેલું અને બધે જ ફરીને આપણી જોડે આવેલા આપણે એમના શબ્દોમાં એમની પાસેથી જાણીશું। કુસુમને સ્વાગત છે તમારું। ખાલી આપણે એવું કહેવું છે તમને શું તકલીફ હતી સૌથી પહેલા તો એ જણાવો કે ક્યારથી તમને તકલીફ ચાલુ। 7 વર્ષ થી કમરમાં તકલીફ હતી એટલે મેં ઘણી દવા કરી। શું થતું હતું કમરમાં દુખાવો થાય, વાકી વરવું કે કઈ વજન ઉપાડીએ કે આપણે સુઈએ પડખું ફરીએ કે એવી રીતના મને તકલીફ થતી, દુખાવો થતો। એ પછી ધીરે 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 કરતો ગોઠણ સુધી આવ્યું। એટલે ત્યાં પછી પોરબંદર મેં બતાવ્યું, ડોક્ટર અમારે ઘણા છે ત્યાં બતાવ્યું ને ઘણી દવા ત્યાંથી કરી। પછી અમારે એક સગા જામનગર છે તો કે તમે જામનગર આવો એટલે જામનગર મેં બતાવ્યું, ન્યાય મેં 6 મહિના દવા કરી પણ ક્યાંય ફેર ન પડ્યો। ત્યાંથી પછી કોઈ વરી કે અમદાવાદ બતાવો એટલે અમદાવાદ બતાવ્યું, પોરબંદર બતાવ્યું પણ ક્યાંય ફેર ન પડ્યો। શું કરું, એ લોકો દવા આપે ને એ બહુ થાય તો મને ઇન્જેક્શન મારી આપે, ઇન્જેક્શન મારે એટલે મહિનો દોઢ મહિનો વાંધો ના આવે, વરી પાછું દુખાવો ચાલુ થઈ જાય। એમ કરતા 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 આજે 7 વર્ષ થઈ ગયા। એમાં પછી મારી બેન ગોવા છે એને મને કીધું કે બેન તો અમદાવાદ જ્યાં ત્યાં ડોક્ટર સારા છે, આયુર્વેદિક દવાથી છે ને કાંઈ એમાં બીવા જેવું નથી કે કઈ તકલીફ બહુ નથી પડતી, 8-10 દિવસની તને ટ્રીટમેન્ટ આપશે આયુર્વેદિક તરીકે ને નથી તને સારું ઘણું થઈ જશે। એટલે પછી અમે ડોક્ટર આગળ આવ્યા ને આજે 9 દિવસ થયા અમને ટ્રીટમેન્ટ આપી આવી, એનાથી સારું છે, સ્ટાફ સારો છે, દવાખાનું ફાઈન છે, તો મને ઘણું સારું છે એનાથી। આપણી જોડે પેશન્ટના સગા એમના સન જ છે તો એમની જોડેથી પણ તમે પણ તમારી મમ્મીને છે પોરબંદરથી અહીંયા તમારો સમય બગાડીને 10 દિવસ માટે અહીંયા લઈને આવ્યા છો અને રોજે રોજ તમે પણ એમનું જોયું છે કે આવ્યા ત્યારે એમની શું તકલીફ હતી, કઈ રીતે બેસતા હતા, ઉઠતા હતા, ચાલતા હતા, લાકડીના સહારે જે પહેલા દિવસે આયા ત્યારે એમનું શું હતું, તમે જ કહો, હું નહીં બોલું વધારે, તમે જ કહો। એમને ફર્સ્ટ ઓફ ઓલ જયારે તકલીફ ચાલુ થઈ પેન એમનો પીરિયડ અત્યાર સુધીની જો વાત કરું તો એમને અસહ્ય તકલીફ સહન કરી છે, પણ તકલીફ હોવા છતાં પણ એમને મને કોઈ દિવસ જાણ નથી કરી કે અમારા છોકરાને તકલીફ નથી મૂકવા, તકલીફ એમને સહન કરી રાખી। બહુ થાય ત્યારે મને કહે ત્યારે મને ડોક્ટરને ટ્રીટમેન્ટ કરાવ્યા, ઘણા લોકો પાસેથી મેં જાણ્યું આ ટ્રીટમેન્ટ નહીં કરો તો સારું, જામનગર, ઇવન રાજકોટ, ઇવન અમદાવાદ, ઘણા લોકો એલોપેથી કે મેં એલોપેથી ટ્રીટમેન્ટ પણ કરાવી, ઘણા લોકો મને આયુર્વેદિક ટ્રીટમેન્ટ પણ કરાવી। એમને ઘણી વખત કોઈ મને કે પંચકર્મ કરવાથી સારું થઈ જશે, ઘણી વખત કોઈ ઉકાળાથી સારું થઈ જશે, ઘણી વખત એમને એનિમા ઓઇલ એનિમાની વાત કરતા એમનાથી સારું, લગભગ મેં 90-92% કોઈ એવી વસ્તુ નથી કે મેં જેમની પાછળ નથી કરી। મારા માસી ગોવા રહે છે એમને અમને ફોર્સફુલી રેકમેન્ડ કર્યું હતું કે અમદાવાદ તમે આયુલિંકમાં જાઓ ત્યાં તમને આની બેસ્ટ ટ્રીટમેન્ટ કરી આપશે, મને 10 દાડાની ટ્રીટમેન્ટનો કોર્સ કરવાનો કીધું। 10 દાડામાં જયારે ફર્સ્ટ ડે અમે આવ્યા ત્યારે મારા મધર પેગવીનની જેમ ચાલતા હતા, આજે એનો દુખાવો 80-85% રિડ્યુસ થયેલો છે, એમને કમરનો દુખાવો જે થતો એ બિલકુલ બંધ થયેલો છે, એમને જે પગની અંદર જે ઘૂંટણની જે તકલીફ છે એમાં પણ એને ઘણી બધી રાહત છે, મહદઅંશે જે એની તકલીફ હતી એમાં એને 90-92% બેનિફિટ છે અત્યારે। ડોક્ટરના ક્લિનિકની વાત કરીએ તો 1-10 ગ્રેડ આપવાના હોય તો એમાંનું 9.9 ગ્રેડ આપીશ। સ્ટાફની વાત કરીએ તો સ્ટાફ એકદમ એક્યુરેટ છે, ફેસિલિટી વાઇઝ સૌથી પહેલી તો આપણે ખર્ચાની વાત કરીએ, મને જયારે બધા લોકો ઘણા લોકોએ 2,80,000 કીધા, ઘણા લોકો 1,85,000 ઓપરેશન કરેલા, ઘણા લોકો 1,75,000, પણ જે મેં આ ટ્રીટમેન્ટ કરાવેલી છે આયુર્વેદની અંદર
એ ઓપરેશનનો જે મને એલોપેથિકનો કોસ્ટ હતો એના કરતા 5% મારી આ ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થયેલી છે અને મને બેસ્ટ રિઝલ્ટ મળેલું છે. કુસુમબેન, તમને પૂછવા માંગીશ કે આપણે જે તમારી ટ્રીટમેન્ટ કરી આર્થ્રોથર્મિયા, આગળ તમે પંચકર્મ અને માલિશ ને ઘણું બધું કરી આવ્યા, બરાબર? તો આપણી આ આર્થ્રોથર્મિયા ટ્રીટમેન્ટ કરી તો ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે ભાઈ આ ટ્રીટમેન્ટમાં મને કઈક થશે તો કઈ ડરવા જેવું છે આ ટ્રીટમેન્ટમાં કે ઈઝી થઈ જાય છે? કોઈ વાતે ડરવા જેવું નથી કે નથી એટલી કઈ તકલીફ થતી. એવી રીતના માણસને બીક હોય છે પણ કરાવ્યા પછી ખબર પડે કે બીક નથી લાગતી, કોઈ જાતની બીક નથી લાગતી, કોઈ જાતની પેનફુલ ટ્રીટમેન્ટ નથી. ઇઝીલી ટ્રીટમેન્ટ છે, બટ યુ હેવ ટુ ફેથ ઓન ડોક્ટર. તો જેવી રીતના તમે પેશન્ટના શબ્દોમાં સાંભળ્યું કે આર્થ્રોથર્મિયા ટ્રીટમેન્ટ કે જે આપણે ફાસ્ટ સૌથી પહેલા જે કહીએ કે તમે ઓપરેશન કરાવો તો તમને જેવું ઝડપી રિઝલ્ટ મળે, સેમ ટુ સેમ એવું રિઝલ્ટ તમને આમાં આવે છે, એટલે આપણે એને ફાસ્ટ ટ્રીટમેન્ટ કહી શકીએ, ઇફેક્ટિવ કહી શકીએ. અને ઇફેક્ટિવની સાથે સાથે જે કહીએ કે ઇકોનોમિકલની દ્રષ્ટિએ પણ, જે તમને અત્યારે જે જોવા જઈએ આમના કિસ્સામાં તો કમર એમની ગયેલી હતી અને સાથે બે ઢીંચણ ગયેલા હતા, તો ત્રણ જગ્યાનું ઓપરેશન જોવા જઈએ તો એપ્રોક્સ તમારો જે 6 લાખ જેટલો ખર્ચો થઈ જાય, એના 5% કરતા પણ ઓછા ખર્ચામાં અહીંયા તમને 10 દિવસમાં ઘણું સારું થઈ ગયું. ખૂબ ખૂબ આભાર. તો આપણે આવા ફરી પેશન્ટોના ઓપિનિયન સાથે મળતા રહીશું. થેન્ક યુ ઓલ.